हेलो बाल मित्रों, सेंट जेवियर स्कूल ई क्लास में रोशन मिस तमारु स्वागत करे छे। अने मिस तमने आजे भणावशे कयो विषय खबर छे? शुं लख्युं छे आ वाँचो, आवडे छे ने तमने वाँचता? गुजराती। कयो विषय भणावशे मिस? गुजराती। अने गुजराती में शुं शीखवानुं छे? गुजराती में आजे आपणे शब्द लखवाना छे। શું લખવાનું છે? શબ્દ। ચલો તો શબ્દ આપણે લખી અને બોલીએ। હું બોલ લખું છું, તમે પણ બોલજો મારી સાથે અને બોલું પણ છું। સંગીત। સંગીત બોલો બધાએ, સંગીત। પછી બીજો શબ્દ શું લખશું આપણે? શંખ। શું લખ્યું આ? શંખ। શું છે? શંખ। પછી વાન દ રો વાંદરો। શું છે? વાંદરો। પછી ચંદન। આ શું લખ્યું? ચંદન। બોલો બધાએ, ચંદન। પછી ત રંગ। બોલો બધાએ, તરંગ। શું છે? તરંગ। પછી કંચન। શું છે? કંચન। બરાબર, આ બધા શબ્દો આપણે લખ્યા, ફરી એક વખત વાંચીએ। ચલો બોલો, સંગીત, શંખ, વાંદરો, પછી આ શું છે? ચંદન, પછી આ તરંગ, અને આ કંચન। બરાબર, હવે આ જ બધા જ શબ્દો આપણે લખ્યા ત્યારે હવે એ બધા શબ્દ તમારે શેમાં લખવાના? ચોપડીમાં પણ લખવાના અને નોટમાં પણ લખવાના। બરાબર, ચલો તો તમને ચોપડીમાં હું બતાવું છું ક્યાં લખવાના છે। જો આ તમારી ચોપડી છે, વર્ણ પરિચય ભાગ બે અને પાના નંબર 40 અને 41, આ બંને પાના ઉપર તમારે આ બધા શબ્દો લખવાના છે। જો આ છે ને, શંખ, હંસ, ડંખ, ઠંડી, ચંદન, અંતર, મંડપ, સંગીત, તરંગ, વંદન, કંચન, ખંડન, અંધારો, ગંભીર અને ચંચળ, આ બધાય શબ્દો તમારે ચોપડીની અંદર લખવાના છે। આ જો ચોપડીની બધા શબ્દોની નીચે બે બે લાઈનો છે, એ બંને લાઈનમાં તમારે બે બે શબ્દ બધા શબ્દોની નીચે લખવાના છે। અને આ બીજા પાના ઉપર પણ, 41 નંબરના પાના ઉપર પણ આ જ બધા શબ્દો તમારે લખવાના છે। બરાબર, તો આ બધા જ્યારે શબ્દો તમે લખો ને ત્યારે બોલી બોલીને લખવાનું, આ ચોપડીમાં જોઈને જેમ ઉપર લખેલું હોય એમ ચૂપચાપ લખ્યા નહીં જવાનું, બોલવાનું। અંતર લખો છો તો આમ આપણને બોલવાનું, અંતર એમ બોલતા બોલતા લખવાનું। સંગીત લખો છો તો બોલવાનું, સંગીત, સંગીત, એવી રીતે બોલતા બોલતા આપણને લખવાનું, તો આપણને સરસ રીતે આવડે। બાકી ચોપડીમાંથી આપણે જોઈ જોઈને ખાલી લખી લઈએ, ઉતારો કરી લઈએ, તો આપણને શું લખ્યું એ આપણને પોતાને પણ ખબર ન હોય, એટલે બોલી બોલી અને સારા અક્ષરે લખવાનું।
બરાબર પડી ગઈ ને ખબર તો આ બંને પાના ઉપર તમારે આ શબ્દો લખી લેવાના છે સરસ રીતે અને પછી આપણે ફરી મળીશું એકબીજા વિષય સાથે ત્યાં સુધી આવજો અને બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને ઘરમાં સેફ બેસજો ઓકે બાળમિત્રો ચલો બાય